પાલિકામાં ઝાડુ બ્રશ ખરીદીમાં કૌભાંડ કર્યાના આક્ષેપ વિપક્ષના મહિલા કાઉન્સિલરે પીડબ્લ્યુડીની બેઠકમાં કર્યા છે ગઈકાલે પાલિકાની મુખ્ય કચેરી ખાતે પીડબ્લ્યુડી કમિટીની બેઠક મળી હતી જેમાં કમિટીના સભ્ય એવા કોંગ્રેસના મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા અને આરએસપીના કાઉન્સિલર હેમલતાબેન ગોરે ઝાડુ અને બ્રશના જથ્થાની ખરીદીમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો રૂપિયા ચૌદ પોઈન્ટ બાવીસ લાખના ખર્ચે ખરીદી કરવાની મંજૂરી આપતી વખતે જે ઝાડુ અને બ્રશ બતાવાયા હતા તેના કરતાં ખૂબ હલકી કક્ષાની ગુણવત્તાવાળા ઝાડુ બ્રશ ખરીદાયા છે જે ખરીદીમાં કૌભાંડ આચરાયું હોવાનો આક્ષેપ થતા બેઠકમાં હતો આ અમે પહેલી ફેબ્રુઆરીના રોજ પીડબલ્યુડીની મિટિંગમાં ચૌદ લાખ બાવીસ હજાર પાંચસોના ખર્ચે અધિકારીશ્રીને મેં જણાવેલ કે ભાઈ સેમ્પલ લઈને આવજો એટલે આ સેમ્પલ સાથે એમણે કામ મંજૂર કરાવડાયેલું હતું ગઈકાલે અમારી જ્યારે મિટિંગ હતી ત્યારે ફરીથી મેં અધિકારી પાસેથી એ જ સેમ્પલ પાછું મંગાવ્યું કે અમારે જોવું છે અને હું આ વહીવટી બોર્ડમાંથી આ સેમ્પલ લઈને આવ્યું કે જે સામાન એમણે અહીંયા મોકલેલો છે એટલે આની અંદર તમે જોઈ શકો છો કે ક્યાં જે મંજૂર કર્યું તે મટિરિયલ અને આ સપ્લાય કર્યો તે મટિરિયલ એમાં આપ જમીનનો ફેર છે અને ચૌદ લાખ બાવીસ હજાર પાંચસોનું કામ એટલે એ નાની સૂની રકમ નથી વડોદરા શહેરનો અગ્ને એસીમો નંબર જ્યારે આવતો હોય ત્યારે અમને સ્વાભાવિક છે દુઃખ થાય કારણ કે દસમો નંબર હતો અને એમાંથી અગ્ન એસીમો નંબર તો એમાં જવાબદારી મટીરિયલની બી છે કે દર વખતે એકનો એક ઈજાદારને કોર્પોરેશન તરફથી ઇજારો આપવામાં આવતો હોય અને પછી આવો માલસામાન સપ્લાય થતો હોય તો ભ્રષ્ટાચારની બહુ મોટી બૂ આવે છે અને એની અંદર કોઈક ને કોઈક પીઠબળ તો હોય જ એમને એમ તો આટલો મોટો ભ્રષ્ટાચાર કોઈ ઇજારદાર ના કરી શકે અને મેં કમિશનરશ્રીને પણ પત્ર લખ્યો છે કે ભાઈ એમની પર વિજિલન્સ ઇન્કવાયરી મુકાવો બ્લેકલિસ્ટ કરો જેટલો પણ સામાન ખરાબ આપ્યો છે એ તમામના બિલ અટકાવી દો